તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું પિઝા એક નવા સ્વાદમાં. તો આપણે આજે દેશી સ્ટાઇલ પાઉંભાજી પિઝા બનાવીશું. ઘઉંના લોટના બેઝ બનાવી અને તવા પર અવન વગર આ પિઝા અને આ તવા પર જ બનાવેલા પિઝા ખાવાની તમને બહુ જ મજા આવશે. જો તમે ક્યારેય આવા દેશી સ્ટાઇલ પાઉંભાજી પિઝા ન ખાધા હોય કે ન બનાવ્યા હોય તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો બનાવીએ. તો પહેલાં આપણે પિઝા બેઝનો લોટ બાંધી લઈશું. તો એના માટે એક બાઉલમાં મેં ચારણી મૂકી છે, એમાં 2 કપ ઘઉંનો લોટ લેશું, 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા કે ખાવાનો સોડા, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર લઈ અને ચાળી લઈશું. આટલી રેસીપીથી જો વાટકી નાની તમારી હશે કટ કરવા માટેની તો 21 જેટલા પિઝા બનશે, મોટી હોય તો 16 જેટલા પિઝા બનશે. તો આ રીતે લોટને મેં ચાળી લીધો છે, મિક્સ કરી દઈશું અને વચ્ચે આ રીતે ખાડો કરી 1 ટીસ્પૂન મીઠું, 2 ટીસ્પૂન ખાંડ. તો મેંદાનો નેચરલી ટેસ્ટ વધારે ગળપણ જેવો આવતો હોય છે તો આપણે આમાં થોડી ખાંડ વધારે ઉમેરીશું. 2-3 ટીસ્પૂન તેલ ઉમેરી દઈશું અને 1/4 કપ દહીં, તો બહુ ખટાશ ન હોય એવું મીડિયમ દહીં મેં લીધું છે, મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. અને મિક્સ થઈ જાય એટલે આપણે થોડું થોડું કરી પાણી, તો મને 1/2 કપથી થોડું ઉપર, તો લગભગ 1/2 કપ અને 3-4 ટેબલ સ્પૂન જેટલું પાણી વાપરી અને તમારે સોફ્ટ જેવો રોટલીનો લોટ હોય એવો લોટ બાંધી લેવાનો. તો આ રીતે હું લોટને મસળી અને બાંધી લઈશ. તો આ રીતે લોટ મેં બાંધી લીધો છે. હવે આપણે લોટને ખૂબ જ આ રીતે થોડો મસળી લઈશું. મસળાઈ જાય એટલે લોટને થોડું તેલ લગાવી ઢાંકી અને 1/2 કલાકથી 1 કલાક સુધી રેસ્ટ થવા દેવાનું. તો તમારી પાસે જો ટાઈમ હોય તો પહેલાં પણ લોટ બાંધીને રાખી શકો છો. લોટને ઢાંકી સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે પાઉંભાજી ફ્લેવરનો સોસ બનાવી લઈશું. તો એક પેનમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરીશું. ચપટી જેટલી હિંગ જો તમારે ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકો છો. અને ડુંગળીને આપણે મીડિયમ ફ્લેમ પર 2-3 મિનિટ હલકું ગોલ્ડન જેવો કલર ડુંગળીનો આવે ત્યાં સુધી સાતળીશું. તો ડુંગળી સતળાય ત્યાં સુધીમાં આપણે ખાયણી દસ્તાથી પીસી એક પેસ્ટ બનાવી લઈશું. તો ખાયણી દસ્તામાં આપણે 6-7 લસણની કળીઓ લેશું. આ રીતે મેં મોટી છે એટલે એ રીતે લીધી છે. 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, તો તીખું બહુ નહીં લેવાનું, પિઝા બહુ તીખા નથી હોતા તો ખાસ ધ્યાન રાખવાનું. અને 1 નાનો ટુકડો આદુનો લઈ અને 4 પીસ કરી અને મેં ઉમેર્યા છે એની આપણે પેસ્ટ વાટી લેશું. ડુંગળીનો કલર બદલાઈ ગયો છે. હવે આપણે 2 લાલ હોય એવા મીડિયમ ટમેટા લઈ મેં ચોપરમાં ઝીણા કરી ઉમેરી દીધા છે. તમારે પ્યુરી કરીને ઉમેરવા હોય તો પ્યુરી કરીને પણ ઉમેરી શકો છો. સાથે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું અને એકદમ સારી રીતે મિક્સ કરી ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી સાતળી લઈશું. તો લગભગ 3-4 મિનિટ જેવું લાગશે. તો 4-1 મિનિટ પછી આપણે વાટેલી લસણ આદુ અને લાલ મરચાંની પેસ્ટ છે એ ઉમેરી દેશું અને એકદમ સારી રીતે એને મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુધી સાતળવાની છે. તો આ રીતે આપણે એને મિક્સ કરવાની છે. અને ગેસની ફ્લેમ અત્યારે તમારે મીડિયમ ટુ સ્લો સાઈડ રાખવાની, પેસ્ટ છે એ સારી રીતે સતળાઈ જશે. તો આ રીતે એકદમ સારી રીતે ટમેટા તમે જોઈ શકો છો ડ્રાય થઈ ગયા છે અને પેસ્ટ સારી રીતે સતળાઈ ગઈ છે. સતળાઈ જાય એટલે બટર 1-2 ટીસ્પૂન જેટલું ઉમેરી દેવાનું. એનાથી બહુ સારો એવો સોસનો ફ્લેવર આવશે. શરૂઆતમાં નહીં ઉમેરવાનું, અત્યારે જ ઉમેરવાનું. મિક્સ કરી દઈશું અને બટર મેલ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું. તો બટર હવે મેલ્ટ થઈ ગયું છે. 1 ટીસ્પૂન પાઉંભાજી મસાલો ઉમેરીશું, મિક્સ કરી દઈશું. અને હવે આપણે એમાં કેપ્સિકમ મારા પાસે છે તો એને પણ મેં ચોપરમાં ઝીણું કરી લીધું છે. 2 ટેબલસ્પૂન જેટલું કેપ્સિકમ કે 1/2 નાનું કેપ્સિકમ ઝીણું કાપીને ઉમેરી દેવાનું અને આપણે એને 1 મિનિટ જેવું થવા દઈશું. તો તમે જોઈ શકો છો હવે તેલ 1 મિનિટ પછી અલગ થઈ ગયું છે. એક મેં મીડિયમ, તમારે જો વધારે ભાજી ફ્લેવર વધારે જોતો હોય તો 2 મીડિયમ બટેટા, નહીતર આ રીતે 1 મોટું બટેટું મેં બાફેલું લીધું છે એને ખમણી અને ઉમેરી દઈશું. તો બાફેલું બટેટું લેવાનું છે, મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે મસાલા સાથે બટેટાને. તમે બધા શાકભાજી મિક્સ 1 કપ જેટલા લઈ બાફી મેશ કરીને એ પણ નાખી શકો છો. મેં અત્યારે ઇઝી ક્વિક જલ્દી બની જાય એટલે બટેટું ઉમેર્યું છે, મિક્સ કરી
અને આ રીતે એક મિનિટ જેવું થવા દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો, હવે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જશું. તો લગભગ અડધોથી પોણો કપ જેટલું થોડું થોડું ગરમ પાણી આ રીતે હું ઉમેરતી જઈશ અને એકદમ ક્રીમી થીક જેવી આપણી ભાજી થઈ જશે. તો આ રીતે લગભગ મેં અડધો કપથી થોડું ઉપર પાણી ઉમેર્યું છે અને મિક્સ કરી દઈશું અને આપણી ભાજીમાંથી તેલ અલગ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો હવે ભાજીમાંથી તેલ અલગ થઈ ગયું છે. ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું અને ગેસની આંચ બંધ કરી દઈશું. અને હવે જ્યારે તમે આ સોસ વાપરો પિઝા બેઝ માટે, તો જો બહુ વધારે પડતો જાડો થઈ ગયો હોય તો 1-2 ચમચી ગરમ પાણી ઉમેરી મિક્સ કરવાનો, નહીંતર થોડો થીક જ રાખવાનો, એટલે આપણા પિઝા નીચેથી એકદમ ક્રિસ્પી થશે. તો આ રીતે સોસ તમે જોઈ શકો છો. તો લગભગ આ 20 નાના નાના પિઝાને સોસ થઈ રહેશે. જો તમે વધારે ઉમેરવાના હોય તો તમારે પહેલેથી બટેટા વધારે ઉમેરવાના. તો ભાજી આપણી તૈયાર છે, સાઈડમાં મૂકીશું ગેસની આંચ બંધ કરી. અને હવે આપણે લોટ જે રેસ થવા મૂક્યો હતો એ ફૂલીને તમે જોઈ શકો છો ડબલ થઈ ગયો છે. આ રીતે જાળીદાર થઈ ગયો છે લોટ. આપણે એને થોડો મસળી લઈશું સારી રીતે. તો થોડું તેલ ઉમેરી અને લોટને એની ચીકણાશ જાય ત્યાં સુધી મસળવાનો છે. તો લોટ આપણે પહેલેથી સોફ્ટ રાખ્યો છે, પછી આ રીતે તમે તેલ નાખી અને થોડું મસળતો જવાનો, એટલે થોડું થોડું તેલ. તો લગભગ મેં 3 ટીસ્પૂનનું મોણ આપ્યું છે અને 3 ટીસ્પૂન જેટલું તેલ લઈ અને લોટને મસળી લીધો છે. તો આ રીતે લોટ મસળાઈ જાય પછી આપણે એનો રોલ કરી લઈશું, રોલ કરી અને આપણે એના કાપા કરી લઈશું. તો આ રીતે 4 મોટા લુવા કાપી અને આપણે મોટા રોટલાની જેમ એને વણી લઈશું. તો આ રીતે મેં કાપી લીધા છે, એક લુવો લઈ લઈશું અને આ રીતે અંદરથી બહાર આ રીતે લોટને ટક કરીશું અને આવું લુવું બનાવી લઈશું. સૂકો લોટ લગાવીશું અને આપણે, હું આ થોડા પાતળા રાખી રહી છું. તમે સોફ્ટ પિઝા તમને ભાવતા હોય તો તમારે જાડા રાખવાના, હું આ થીન ક્રસ્ટ જેવા તવા પર એકદમ ક્રિસ્પી થઈ જશે. તો આ રીતે વણી લઈશું. તો મીડિયમ થીક એવી મેં જાડી રોટલી વણી લીધી છે. આ રીતે ફોકના મદદથી એને પ્રિક કરી લઈશું, આ રીતે કાણા પાડી દઈશું. અને હવે મીડિયમ ઘરમાં કોઈ વાટકી હોય તો આ રીતે 3 કાપામાંથી થશે. તમારે જો થોડા મોટા બનાવવા હોય તો મોટો લુઓ લઈને આ રીતે વણવાના, મોટી વાટકીથી આવા ગોળ કટ કરી લેવાના. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી સાઇઝમાં નાના મિની પિઝા જેમ મેં કટ કરી લીધા છે. હવે આપણે ઢોસાનો તવો મીડિયમ ગરમ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું. આ બનાવેલા બેઝ છે એને ઉપરની સાઈડ પહેલાં જ્યાં મેં એને કાણા પાડ્યા છે એ નીચે રાખીશું અને આપણે એને પહેલાં બબલ આવી જાય થોડા ત્યાં સુધી એને થવા દઈશું. તો લગભગ 1/2 મિનિટમાં બબલ આવી જશે. આપણે સાઈડ ફેરવી લઈશું, પાછું આપણે એને 1/2 મિનિટ આ રીતે બીજી સાઈડ થવા દઈશું. હું પાછળની સાઈડ એને બહુ નહીં થવા દઉં, આપણે આગળની સાઈડ એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી થવા દેવાના છે. તો આ રીતે, તો પાછળની સાઈડ છે એ આપણે બહુ નહીં થવા દઈએ. તો આ રીતે હું બધા બેઝ વણી અને શેકી લઈશ. તો આ રીતે ઉપરની સાઈડ વધારે શેકવાના, નીચેની સાઈડ ઓછા શેકવાના, એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને હવે આપણો જે પાઉંભાજીનો સોસ બનાવ્યો છે તમે જોઈ શકો છો એકદમ થીક ક્રીમી જેવો છે. તો આ રીતે બેઝ જે ઉપરની સાઈડ વધારે શેક્યા છે એ તમે જોઈ શકો છો મેં આ રીતે ઉપર રાખ્યા છે. અને એના પર આપણે 1-1 ચમચી જેટલું આ રીતે પાઉંભાજીનું મિશ્રણ પાથરી દઈશું. તો આ રીતે, તો બેઝ બધા તૈયાર થઈ જાય પછી આ રીતે એકસાથે તમારે બધા પિઝા બનાવી લેવાના. તો પહેલેથી તમે બેઝ બનાવીને પણ રાખી શકો છો. અને બાળકો માટે જો તમારે એકલો આ રીતે પાઉંભાજીનો સોસ ન લેવો હોય તો તમે અંદર થોડો ટમેટો સોસ ઉમેરી અને મિક્સ કરી થોડું માઇલ્ડ કરી અને લગાવવાનું, એટલે સારો એવો ટેસ્ટ આવશે. તો આ રીતે બધા બેઝ પર મેં 1-1 ચમચી જેટલું પાઉંભાજીનું મિશ્રણ લઈ લગાવી દીધું છે. અને એના પર આપણે કલરફુલ કેપ્સિકમ આ રીતે ગોઠવી દઈશું. તમારી પાસે માત્ર એકલું લીલું કેપ્સિકમ હોય તો પણ ચાલે, અને કેપ્સિકમ પણ જો ન હોય તો ડુંગળી અને ટમેટા આવા ઝીણા ઝીણા કાપીને તમારે ગોઠવી દેવાના. મારા પાસે કેપ્સિકમ કલરફુલ છે તો સારો દેખાવ આવે એટલા માટે મેં ઉમેર્યા છે. મારી પાસે મકાઈના દાણા પણ છે બાફેલા, તો જો એ હોય તો નાખવાના, ન નાખો તો પણ ચાલે. અને ડુંગળી તો એ પણ અલગ કરી લેવાની,
પહેલાં ઝીણી કાપી અલગ કરી અને પછી આ રીતે એને પણ આ રીતે ટોપિંગ કરી લઈશું અને ઉપરથી એક એક ટેબલ સ્પૂન જેટલું મોઝરેલા ચીઝ આ રીતે બધા પિઝા પર નાખી દેશું. તો નાના નાના બેઝ છે એટલે એક ટેબલ સ્પૂન જેટલું તમે ઉમેરશો તો પણ બહુ થઈ જશે આ રીતે. અને ઉપરથી ચીલી ફ્લેક્સ, તો મારી પાસે કાશ્મીરી મરચાં સૂકા પડ્યા હતા એને મેં મિક્સરમાં થોડા ચન કર્યા તો અધકચરા રહે એ રીતે, અને આ રીતે ઉપરથી છાંટી દેશું. અને મીઠું જો તમને લાગે તો ચપટી જેટલું ઉમેરવાનું, નહીંતર આપણે ઓરગાનો ઉમેરીએ લાસ્ટમાં સર્વ કરતા ટાઈમે, એમાં પણ મીઠું હોય છે. લીલા ધાણા, આ પાઉંભાજી પિઝા છે એટલે લીલા ધાણા ઉમેરવાના. અને હવે ઢોસાના તવા પર થોડું અમથું બટર લેશું આ રીતે, અને બટર આ રીતે ફેલાવી દેવાનું. એના પર બનાવેલા ત્રણ પિઝા એકસાથે આવશે તો એ રીતે મૂકી દેશું, ઢાંકી દેશું અને સ્લો ફ્લેમ પર 3 મિનિટ જેવું એને થવા દઈશું. 3 મિનિટ જેવું થશે એટલે આ રીતે તમે જોઈ શકો છો ચીઝ મેલ્ટ થઈ ગયું છે એકદમ પરફેક્ટ એવું. અને આ રીતે વધારે પાતળો જો તમારો પાઉંભાજીનો સોસ હશે તો ચીઝ તમારું બધું બહાર આવશે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. પાઉંભાજીનો જે સોસ છે એ પણ થીક હોવો જરૂરી છે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા, તમને ખબર પણ નહીં પડે કે આ અવન વગર આપણે તવા પર બનાવ્યા છે. અને જો તમે અવનમાં આ પિઝા બેક કરવાના હોય તો તમારે આ રીતે બેઝ બનાવી લેવાના અને પછી તમારે એને 10 મિનિટ શેકવાના. તો આ રીતે તવા પર નીચેથી એકદમ ક્રિસ્પી એવા બન્યા છે અને આ રીતે આપણે એને કટ કરીશું. તો થીન ક્રસ્ટ જેવા ક્રિસ્પી એવા પાઉંભાજી ફ્લેવરના પિઝા તમે જોઈ શકો છો તૈયાર છે. બધાને બહુ જ ભાવશે. અને આ નવી રીતે દેશી સ્વાદમાં તમને આ પિઝાની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને આ રેસિપી ગમી હોય તો રેસિપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. દેશી સ્ટાઇલ પાઉંભાજી પિઝા, પાઉંભાજી તો બધાને